નમસ્કાર, સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું અલ્પા પરમાર. બીજા દિવસે પણ દેવ મોગરામાં આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના દર્શન પૂજા અર્ચના કરવા ઉમટી પડતું માનવ મહેરામણ. એકાવન હજાર ચકલી ઘરના લક્ષ સાથે ઉનાળામાં ગામડાઓમાં પક્ષીઘર લગાવવાની કામગીરી. ગાંધીનગર જિલ્લાના ગલુદણ પાટિયા પાસે આવેલ ક્રિએટિવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું. દીવના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવિ ભક્તોએ પૂજા અર્ચના કરી મહાદેવના શુભ દર્શનનો લાવો લીધો. શક્તિપીઠ શ્રી અંબાજીમાં ઉત્સાહભેર શિવરાત્રીનો તહેવાર ઉજવાયો. ભક્તો બન્યા શિવમય. વલસાડના નંદાવલા ગામ ખાતે 3 જેટલા મકાનોમાં ચોરો ચોરી કરી થયા ફરાર. સાબરકાંઠા જિલ્લામાં આજે મમતા દિવસમાં સગર્ભા મહિલાઓ અને બાળકોને રસી આપવાનો કાર્યક્રમ બુધવારે કરવામાં આવે છે, જેમાં જિલ્લામાં 281 હેલ્થ સેન્ટર અને 1921 આંગણવાડીમાં રસી આપવામાં આવી. શિવમય મહાશિવરાત્રી નિમિત્તે હિંમતનગર વક્તાપુર મિની પાવાગઢમાં આવેલ શિવના મંદિરમાં મોટી સંખ્યામાં માય ભક્તો જોવા મળ્યા. જાલોદ તાલુકાના ગરાડુ ગામે બસ સ્ટોપની બાજુમાં ફતેપુરા વડોદરા બસમાં આગ લાગતા ડ્રાઈવરની સમય સૂચકતા પેસેન્જરો જીવ બચાવી લીધો હતો. બસ ઘટના સ્થળે બળીને ખાક. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પાલ ખાતે મંગરા શાંતાબેન અને જયંતિલાલ ચોકસીના સૌજન્યથી સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષનો 20મો વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો, જેમાં પાલ ગામ સહિત આજુબાજુમાં રહેતા દર્દીઓએ લાભ લીધો. ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. નર્મદાથી જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, મળતી માહિતી અનુસાર નર્મદાના ડેડિયાપાડામાં આવી ઘટના બનવા પામી છે. આપને જણાવી દઈએ કે ડેડિયાપાડાના પાટવલી ગામે આગની ઘટના બનવા પામી છે. તો આગ લાગતા તમામ મકાનો બળીને ખાક થઈ ગયા છે. આપણે ફરી એક વખત જણાવી દઈએ કે નર્મદાના ડેડિયાપાડાના પાટવલી ગામે આગની ઘટના બનવા પામી છે. તો આગ લાગતા તમામ મકાનો બળીને ખાક થઈ ગયા છે. તો આ અંગે વધુ માહિતી આપવા માટે અમારી સાથે નર્મદાથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે, હર્ષલ ખંદેડિયા. જી હર્ષલ, જણાવશો શું છે સમગ્ર માહિતી, આગની જે ઘટના બનવા પામી છે? જે ચોક્કસથી રહેના વાત કરવામાં આવે તો નર્મદાના ડેડિયાપાડાના પાટવલી ગામે આગ લાગી હતી. એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા 18-20 જેટલા મકાનો જ્યાં વસવાટ કરે છે, તમામ મકાનો બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જી, આપ જે રીતે જણાવી રહ્યા છો ને, એવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે આગ બપોરના 12:30 કલાકે લાગી હતી, છતાં પણ કોઈ અધિકારી ત્યાં પહોંચ્યા નથી. જી, તો ફાયર ફાઈટર ને જે રીતે જાણ કરવામાં આવી છે, તો કહેવાય રહ્યું છે કે તાલુકામાં જે ફાયર ફાઈટર છે તેનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. શું કેવું છે આપનું? જે ચોક્કસ છે, ડેડિયાપાડા તાલુકામાં સાગરબારા તાલુકામાં ફાયર ફાઈટરનો ખૂબ જ મોટો અભાવ છે અને આ ઘટના ઉપર વારંવાર આગ લાગતી હોય છે, તેમ છતાં તંત્ર દ્વારા ફાયર ફાઈટર ઊભું કરવામાં આવતું નથી. તેમજ આ ગ્રામ લોકોની વારંવાર રજૂઆત છે કે ભાઈ ફાયર ફાઈટર ઊભું કરો, ફાયર ફાઈટર ઊભું કરો. આ જંગલ વિસ્તાર છે, અહીંયા વારંવાર આગ લાગવાનો બનાવ સામે આવતો હોય છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને અહીંયા ફાયર ફાઈટર ઊભું કરવામાં આવતું નથી. જી જી હર્ષલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો જે રીતે અમારા સંવાદદાતાએ માહિતી આપી કે ડેડિયાપાડા તાલુકામાં સાગબારા તાલુકામાં જે ફાયર ફાઈટરનો અભાવ છે, ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જે રીતે સમાચારો વારંવાર ત્યાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે, તો આગ લાગતા તમામ મકાનો જે બળીને ભસ્મીભૂત થયા છે, તો બપોરના 12:30 વાગ્યે જે આગનો બનાવ બન્યો છે છતાં પણ કોઈ અધિકારી ત્યાં ગામમાં પહોંચ્યું નથી. વડોદરામાં નેતાઓના ખેતરોમાં બિન ઉપયોગી રોડ બનાવી દેવાયા, જરૂર છે ત્યાં રોડ જ નથી. અમદાવાદમાં નારણપુરા ડમ્પિંગ સાઈટને લઈ સ્થાનિકોનો ચક્કાજામ. સુરતમાં નકલી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવી આપતી ટુકડીના 3ની ધરપકડ. રૂપાણી બાદ રાદડિયા ટાર્ગેટ, જિલ્લા બેંકમાંથી દૂર કરવા ભાજપના જ નેતાઓ એક થયા. યુદ્ધને લઈ રફ હીરાની સર્જાશે અછત, રશિયન કંપનીએ ડાયમંડ બુલ્સને લેટર લખી કહી વાત. એમબીબીએસ માટે વિદેશ જનારા 90% વિદ્યાર્થી ભારતની નીટમાં ફેઇલ થાય છે, મંત્રી. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.